નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો મિત્રો આપે હજુ અમારી જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવા માટે યુટ્યુબની અંદર જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી લખી પહેલી જ ચેનલ આવશે, એ ચેનલની બાજુમાં આવેલી રેડ બટન છે એટલે તેના પર ક્લિક કરો. તેની બાજુમાં આવેલી બેલ જેવી નિશાની છે તેના પર ક્લિક કરો, જેથી કરીને વખતો વખતના મેસેજ આપને મળતા રહેશે આપના ફોનમાં. આજે આપણે વાત કરીશું પ્લેસ ઓફ ધી વર્લ્ડની અંદર દક્ષિણ આફ્રિકાના હૃદયમાંથી પસાર થતી નદી એટલે ઝામ્બેજી નદી. તો જોઈએ મિત્રો ઝામ્બેજી નદીની વિશેષતાઓ. આ ઝામ્બેજી નદીનું ઉદ્ગમ સ્થાન ઉત્તર પશ્ચિમ ઝામ્બિયામાં આવેલા વિનિલુંગા પાસેના કેલેને પર્વત પર આવેલું છે. વિશ્વની કુદરતી અજાયબીઓમાં જોવાલાયક સ્થાનોમાં આ નદીનો સમાવેશ થાય છે. આ નદી અંગોલામાંથી વહી બાટસ્વાના, નામ્બિયા, ઝિમ્બાબ્વેની સરહદ પાસેથી પસાર થઈ અને ભારતીય સાગરમાં ભળી જાય છે. નાનકડા ઝરણામાંથી પેદા થયેલી આ નદી આફ્રિકાની ચોથા નંબરની સૌથી મોટી નદી ગણવામાં આવે છે. ઝામ્બેજી નદીમાં દર વર્ષે પૂર આવે છે અને તેને લીધે પૂરી નદી 40 કિલોમીટરના વિસ્તારની અંદર ફેલાઈ જાય છે. આ નદીની લંબાઈ આશરે 3000 કિલોમીટર જેટલી છે. આ નદીના વળાંકોને લીધે આફ્રિકાની ઘણી જગ્યાએ જમીનનો આકાર છે એ બદલાયો હોવાનું મનાય છે. આ નદી આફ્રિકાના મધ્યમાંથી પસાર થતી હોવાથી તેને આ દેશના હૃદયમાંથી નીકળતી નદી તરીકે પણ ઓળખાવી શકાય છે. આ નદી ઊંડી ખીણોમાં પડે છે અને ત્યારે પ્રચંડ ધોધનું નિર્માણ કરે છે. વિશ્વનો અજાયબી સમાન વિક્ટોરિયા ધોધ આ નદીને લીધે જ નિર્માણ પામ્યો છે. વિક્ટોરિયા ધોધમાં નદીનો આખો પ્રવાહ આશરે 100 મીટર જેટલી ઊંચાઈથી નીચે ખાઈમાં પડે છે. વિક્ટોરિયા ધોધના પડવાથી જમીનમાં આશરે 2 કિલોમીટર જેટલી ફાટખીણની રચના થઈ છે અને આ ફાટખીણમાં નદીનું પાણી છે એ વહી જાય છે. ઈસવીસન 1855માં ડેવિડ લિવિંગ્ટને ઝામ્બેજી નદીને પાર કરવાનો પ્રયાસ કરેલો અને એ પણ નાનકડી હોડીથી. આ નદીમાં એક જગ્યાએ સખત ધુમ્મસ છવાયેલું રહેતું અને જેને ત્યાંના સ્થાનિક લોકો, જેને કે રહીશો બોલીએ છીએ, એ લોકો મોસી ઓ આ તુન્યા એટલે કે ધુમાડો ગાજે છે એવું કહેતા હતા. ઝામ્બેજી નદી અનેક સજીવોનું ભરણ પોષણ કરે છે. આફ્રિકાના વન્યજીવો એટલે કે વન્ય સંપદા છે એ આ નદી માટે નદીના આભારી છે, અથવા તો નદી છે એ વન્ય સંપદાને વરદાન સ્વરૂપ છે એવું કહી શકાય. આ નદીની પ્રચંડ તાકાતને લીધે દર વર્ષે પૂરને કારણે ઘણા લોકોને વિસ્થાપિત પણ થવું પડે છે એટલે કે ઘર છોડવા મજબૂર થવું પડે છે. આ નદીને લીધે આફ્રિકાની રોનકમાં વધારો થયો છે. આ ઝામ્બેજી નદીને કારણે ત્યાંના લોકો ભોજન, પાણી અને ઉર્જા સારી રીતે મેળવી શકે છે. આપણે આગળ વાત કરી હતી ધુમાડો ગાજે છે એ પ્રકારના શબ્દની. તો ધુમાડો ગાજે છે એ સ્થળ એટલે હાલનો વિક્ટોરિયા ધોધ, જેનું નામ ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયા પરથી પડેલ છે. આ નામ લિવિંગ્ટન નામના સાહસિક આપ્યું છે. આ ધોધની ગણના વિશ્વના સૌથી મોટા ધોધ તરીકે પણ થાય છે. હાલના સમયમાં આ ધોધ મોસ્ટ વિઝિટેડ પ્લેસ તરીકે નામના પામ્યું છે. વર્ષે દહાડે અનેક પ્રવાસીઓ ત્યાં આ નજારો જોવા આવે છે. જોઈએ મિત્રો આજનો સવાલ, ઝામ્બેજી નદી ક્યાં દેશની અજાયબી છે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઇક કરો, તેને શેર કરો અને નવું જોવા જાણવાની ઈચ્છા ધરાવતા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.